कृष्ण विद्यार्थियों धोरण चार विषय गणित में चेप्टर चार टीक 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 आपणे गया वीडियो में घड़ियाळनी समझूती मेळवी हती बराबर ने। घड़ियाळ में नानो काटो मोटो काटो एटले के मोटो काटो मिनिट काटो नानो काटो कलाक काटो ए समझूती आपणे मेळवी लीधी। हवे त्यारबाद आपणे पाठ्यपुस्तक में पेज नंबर 39 पर आपणे आगळ करवानो छे। तमारी सामे तमारी पाठ्यपुस्तक खोलो गणितनी पाठ्यपुस्तक खोलो साथे पेन्सिल राखो। हवे तेमां पेज नंबर 39 पर छे के समय प्रमाणे काटा दोरो। जे आपेल समय छे घड़ियाळना अने घड़ियाळ तमारे दोरेली छे જેમ ઘડિયાળ દોરેલી છે એમ દોરેલી છે ઘડિયાળ તો એમાં તમારે કાંટા દોરવાના છે। તો પહેલો સમય છે 6 કલાક અને 20 મિનિટ। તો તમારી ઘડિયાળમાં કાંટા દોરવામાં તમારે નાનો કાંટો 6 ઉપર રાખવાનો છે અને મોટો કાંટો 20 એટલે કે 4 ઉપર કરવાનો છે। તમે જોઈ શકો છો ઘડિયાળમાં કે નાનો કાંટો 6 ઉપરથી સેજ દૂર 6 ઉપર પણ ચાલે અને મોટો કાંટો છે એ 20 છે માટે 4 ઉપર આ સ્થિતિ પ્રમાણે તમારે કાંટા દોરવાના છે। હવે બીજું છે 8 કલાક અને 30 મિનિટ। 8 કલાક થઈ ઉપર 30 મિનિટ થઈ 30 મિનિટ એટલે અડધો કલાક 60 મિનિટ એટલે 1 કલાક આપણે શીખી ગયા તો 30 મિનિટ એટલે અડધો કલાક તો 8 કલાક અને અડધો કલાક થાય તો 8 અને 9ની વચ્ચે આવે તે કાંટો નાનો કાંટો છે એ 8 અને 9ની વચ્ચે આવે કારણ કે 8 વાગ્યાને અડધો કલાક થઈ ગઈ છે હવે અડધો કલાક પછી 9 વાગી જાય છે માટે 8 અને 9ની વચ્ચે નાનો કાંટો અને મોટો કાંટો છે એ 6 ઉપર એટલે આ પ્રમાણે તમારે કાંટા દોરવાના છે। બીજી ઘડિયાળમાં નીચેની ઘડિયાળમાં બીજીમાં 8 અને 9ની વચ્ચે નાનો કાંટો અને મોટો કાંટો છે 6 ઉપર દોરવાનો છે। હવે ત્યારબાદ છે 7 કલાક અને 10 મિનિટ તો કલાક કાંટો કયો છે તમારે એ 7 ઉપર ગોઠવવાનો છે અને 10 મિનિટ એટલે 1 ઉપર હોય તો 5 મિનિટ 2 ઉપર હોય તો 10 મિનિટ તો અહીંયા 2 ઉપર મોટો કાંટો રાખવાનો છે જે મિનિટ કાંટો છે એ 2 ઉપર રાખવાનો છે અને નાનો કાંટો છે એ 7 ઉપર રાખવાનો છે એટલે 7 કલાક અને 10 મિનિટ આ પ્રમાણે તમારે ત્રીજી ઘડિયાળ દોરવાની છે। હવે છે ચોથી ઘડિયાળ 5 કલાક અને 15 મિનિટ તો નાનો કાંટો છે એ કલાક કાંટો કહેવાય તો કલાક કાંટો ક્યાં રાખશું 5 ઉપર અને 15 મિનિટ એટલે કે 3 ઉપર રાખશું મિનિટ કાંટો એટલે થઈ જાય 15 એટલે 5 કલાક અને 15 મિનિટ જુઓ આ સ્થિતિ તમારી ઘડિયાળ રાખવાની થશે 5 કલાક 15 મિનિટ આ પ્રમાણે તમારે કાંટા દોરવાના છે। હવે પહેલાંના વિડીયોમાં મેં તમને એક એક્ટિવિટી કરવાની કીધી હતી કે તમારે ઘડિયાળ કરવાની છે તમે કરી જ હશે બરાબર તો એ ઘડિયાળમાં તમે જુદો જુદો સમય પ્રમાણે કાંટા ગોઠવી અને તમારે એ ઘડિયાળના કાંટા ક્યાં સમયે ગોઠવ્યા છે એ બોલી અને તમારા ઘરના તમારા મમ્મીને તમારા મોટા ભાઈ બહેનને કહેવાનું છે એટલે તમને સમય પ્રમાણે કાંટા દોરતા આવડી જાય। હવે ત્યાર પછી છે તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે તો આપણી શાળામાં પ્રેયર થાય છે બરાબર પ્રેયરનો સમય કેટલો હોય છે તો કે 20 મિનિટ તો ત્યાં લખો પેન્સિલથી 20 મિનિટ। હવે ત્યાર પછીનો છે તમારો ભોજન વિરામ કેટલા સમયનો હોય છે ભોજન વિરામ એટલે લંચ બ્રેક તમારી બ્રેક પડે છે બરાબર તો એ કેટલા સમયની હોય છે એ આપણે રિસેસનો સમય કેટલો હોય છે 25 મિનિટ 20 મિનિટ અને 5 મિનિટ એક્સ્ટ્રા કે તમારે ફ્રેશ થઈને તમે તમારી જગ્યાએ બેસો એના માટેનો હોય છે ને 25 મિનિટ લખો। હવે ત્યાર પછીનો તમારો રમવાનો તાસ કેટલો લાંબો
હોય છે. રમવાનો તાસ એટલે કે રમવાનો પીરિયડ. તમે તાસ એટલે કે આપણો એક પીરિયડ, આપણા છ પીરિયડ હોય છે એમાંથી સ્પોર્ટ્સનો પીરિયડ તો કેટલો હોય છે, તો 45 મિનિટ. લખો ત્યાં 45 મિનિટ. તેનો સમય બીજા તાસ જેટલો જ હોય છે, તેનો સમય બીજા પીરિયડ જેટલો જ હોય છે, બીજાના જે પીરિયડ હોય છે એના જેટલો જ હોય છે. તો કે હા, આપણા બધા પીરિયડ એક સરખા હોય છે 45 મિનિટના, એટલે હા. હવે ત્યાર પછીનું નીચે છે, રમતનો તાસ અને રિસેસનો સમય આટલા ટૂંકા શું તેવું નથી. આટલા ટૂંકા કેમ છે એમ, રમતનો ને રિસેસનો કેમ? તો તમને ટૂંકા જ લાગે, કેમ કે છોકરાઓને રમત સ્પોર્ટ્સનો પીરિયડ બહુ ગમતો હોય એટલે. અને રિસેસમાં તો કે રિસેસમાં પણ ફ્રેન્ડ સર્કલ સાથે વાતો કરવાની, વાતો કરતાં કરતાં નાસ્તો કરવાની ખૂબ મજા આવતી હોય, એટલે તમને એ રિસેસ ક્યારે પૂરી થઈ ગઈ, સ્પોર્ટ્સનો પીરિયડ ક્યારે પૂરો થઈ ગયો એ ખબર પડે નહીં, માટે તમને ટૂંકા લાગે. તો હા, તે ટૂંકા લાગે છે, એવું લખો. હવે ત્યાર પછીનું પેજ નંબર 40, આ પ્રવૃત્તિ કેટલી મિનિટનો સમય લેશે અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો. સૌથી પહેલાં તમારે અનુમાન કરવાનું છે, અનુમાન એટલે અંદાજે જેટલો સમય લે એ તમારે લખવાનો છે. અને ત્યાર પછી તો કે ત્યાર પછી તમારે ઘરે જઈને પ્રવૃત્તિ કરવાની છે અને ખરેખર કેટલો સમય લીધો એ તમારે લખવાનો છે. એટલે બધી પ્રવૃત્તિના બે જવાબ થશે, એક અંદાજ કરેલો જવાબ અને બીજું ખરેખર લાગતો સમય. હવે પહેલું ચિત્ર છે, 1 લિટર દૂધ ગરમ કરવું. 1 લિટર દૂધ ગરમ કરો તો કેટલો સમય લાગે, તો નીચે અંદાજે લખો કે 5 મિનિટ. અને હવે ઘરે તમે જાઓ, તમે ઘરે જ છો બરાબર, તમારા મમ્મી લિટર એક દૂધ ગરમ કરે, ત્યાં ઊભા રહો, ઘડિયાળમાં જુઓ, કાંટા સામે જુઓ, મિનિટ કાંટો કેટલી વખત ફરે છે. જો એક ચક્કર મારે તો કેટલી મિનિટ થઈ કહેવાય, હવે સેકન્ડ કાંટો એક ચક્કર મારે તો 1 મિનિટ થઈ કહેવાય. એવી રીતે સેકન્ડ કાંટો શરૂ જે અંકથી શરૂ થાય છે તે જ અંકે પાછા પહોંચે તો 60 સેકન્ડ થઈ કહેવાય, ત્યારે 1 મિનિટ થઈ કહેવાય, ત્યારે મિનિટ કાંટો એક કાપો ખસે છે. તો કેટલા સમય થાય એ તમારે ઘડિયાળમાં જોઈ અને લખવાનો છે. એક અંદાજ ટાઈમ છે અને એક ચોક્કસ ટાઈમ છે. બીજું છે ડોલ ભરવી. હવે મીડિયમ સાઇઝની ડોલ હોય અને તેને ભરતા તો કેટલો સમય લાગે, તો કે 2 મિનિટ. અને હવે ખરેખર નળ ચાલુ કરો ને ડોલ ભરો અને ઘડિયાળ સામે જુઓ કેટલો સમય લાગે છે તે તમારે લખવાનો છે. તમારો રૂમ વાળવો. હવે તમારો રૂમ છે એને વાળતા તમારે કેટલી મિનિટ થાય, તો કે 2 મિનિટ અથવા 3 મિનિટ લખો. અને ખરેખર પછી તે ક્રિયા તમારે કરવાની છે. ખૂબ સરસ મજાની એક્ટિવિટી છે બરાબર ને. તો આ એક્ટિવિટીથી તમે શું શીખો, તો કે ઘડિયાળમાં જોતા સેકન્ડ કાંટો, મિનિટ કાંટો, કલાક કાંટાની તમને સમજૂતી મળે એ આ એક્ટિવિટી દ્વારા તમે શીખી શકો છો. હવે પ્રવૃત્તિ સમય છે, 1 મિનિટમાં તમે કેટલી વખત ચપટી વગાડો છો, ચપટી 1 મિનિટમાં કેટલી વખત વગાડો છો. તો સેકન્ડ કાંટો શરૂ થાય જે અંક ઉપરથી, એ અંક ઉપરથી તમારે ચપટી વગાડવાની અને સાથે ગણતું જવાનું 1, 2, 3 એમ. તો હવે જે અંક ઉપરથી શરૂ થયો ત્યાં જ સેકન્ડ કાંટો પૂરો થાય, આવી જાય સેકન્ડ કાંટો આવી જાય તો 1 મિનિટ થઈ કહેવાય. તો 1 મિનિટમાં તમે 50 વખત 60 વખત જેટલી તમે કાઉન્ટ કર્યું હોય એ ગણી અને લખવાનું છે. પછી દોરડા કૂદો, તો ત્યારે તમે, તમારી પાસે ઘણો બધો સમય છે બરાબર, તમને ઘણાને દોરડા કૂદતા પણ આવડતા હશે, તો 1 મિનિટમાં તમે કેટલી વખત કૂદી શકો છો એ લખવાનું છે. બીજું ઉપર નીચે કૂદો, જમ્પ મારવાના છે ઉપર નીચે, તો એ પણ તમારે 1 મિનિટમાં સમય જોઈ અને ઘડિયાળ સામે પાછું જોતું રહેવાનું, કૂદતા મારવાનું અને તમે કેટલી વખત કૂદો છો એ લખવાનું છે. બીજું ડ, તો ડમાં પણ બીજું એવું વધારે આંખો પટપટાવી, ક્લેપ કરવો એમ, તમે તમારી જાતે એકથી 100 ગણવા એવી નવી પ્રવૃત્તિ અહીંયા લખી અને તે લખી શકો છો. હજુ આવી વધુ મનોરંજક પ્રવૃત્તિ નોંધી, જો ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી આવી, ગમે ને બધાને. તો અહીં તમારામાં જે બીજા પડકારો છે, બીજા ચેલેન્જ છે કે કેટલો સમય તમે, એટલે તમે અટક્યા વગર બોલો છો. અટક્યા વગર આપણે, તમે કોઈ ગેમ રમતા હોય રિસેસના સમયે કે ફ્રેન્ડ સર્કલમાં, કે કાચો પાપડ, પાકો પાપડ એવું પણ રમતા હોય છો ને, કે અટક્યા વગર એક શ્વાસે કેટલી વખત તમે બોલી શકો છો,
તો એ પણ તમારે સમય લખવાનો છે. પછી એક પગે ઊભા રહો, એક પગે કેટલી વખત, કેટલા મિનિટ તમે ઊભા રહી શકો છો એ લખવાનું છે. અટક્યા વગર આ ગાઈ શકો, ગાવાનું કોઈ ગીત ગાઈ શકો છો તો કેટલી વખત એટલે કેટલી મિનિટ એ લખવાનું છે. સેકન્ડ કાંટો એક ચક્કર લગાવે તો એક મિનિટ જે અંક ઉપરથી શરૂ કરીને બીજો ચક્કર લગાવે ને તે જ અંકે પહોંચે તો બે મિનિટ એમ સેકન્ડ કાંટા ઉપર ધ્યાન રાખી અને તમારે આ એક્ટિવિટી કરવાની છે અને તમારી જાતે પેન્સિલથી લખવાની છે. હવે તમને કેટલો સમય લાગશે 50 મીટર દોડવાની સ્પર્ધામાં, તો ત્યાં લખો 2 મિનિટ અથવા તમને જેટલો સમય લાગે એ લખવાનો છે. 1 થી 100 ગણતા જમીન પરથી 50 પથ્થર ભેગા કરતા, છૂટા છૂટા પથ્થર હોય અને 50 ભેગા કરવા છે તો કેટલો સમય લાગે, તો ત્યાં પણ એ તમારે જ કરવાનું છે. અને 1 થી 100 ગણતા તો ઘડિયાળ સામે જોઈને 1, 2, 3, 4 એમ 100 ગણો અને કેટલી મિનિટ થાય છે ઘડિયાળ સામે જોઈ અને છેલ્લે સમય તમારે લખવાનો છે. ત્યાર પછીના પેજ નંબર 41 ઉપર ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ. મિનિટ કાંટો 2 થી શરૂ થયો, ફરી પાછો 2 સુધી પહોંચતા તેને કેટલી મિનિટ લાગશે? હવે મિનિટ કાંટો છે એ જે અંક ઉપરથી શરૂ થાય, કે આ મિનિટ કાંટો છે પાતળો કાંટો, એ મિનિટ કાંટો જે અંક ઉપરથી શરૂ થાય અને એક ચક્કર પૂરું કરે અને ફરીથી જે અંકે પહોંચે ત્યારે કેટલી મિનિટ થઈ કહેવાય? તો કે 60 મિનિટ. કેટલી કહેવાય? 60 મિનિટ. આ જે 2 અંક વચ્ચે જે 5 કાપા છે એવી રીતે કેટલા અંક છે? 12 અંક છે. કાપા કેટલા થાય? 60. એટલે આ મિનિટ કાંટો છે એક ચક્કર પૂરું થાય ત્યારે 60 મિનિટ થઈ કહેવાય. તો ત્યાં લખો 60 મિનિટ. બીજું બ, કલાક કાંટાનું શું થશે? તે પણ ખસે છે એક અંકથી પછીના અંક સુધી જતા, તેને કેટલો સમય લાગશે? તો તેને કેટલો સમય લાગશે? તો કે 60 મિનિટ. હવે આ જે કલાક કાંટો છે એ 2 ઉપરથી ખસી અને 3 ઉપર જાય, તો એ જ્યારે મિનિટ કાંટો એક ચક્કર લગાવે ત્યારે જે કલાક કાંટો છે એ 1 અંકથી ખસે અને 2 બીજા અંક સુધી પહોંચે છે એટલે 1 કલાક થઈ કહેવાય. એટલે કે 60 મિનિટ બરાબર 1 કલાક. તો ત્યાં લખો 1 કલાક. તમારી આજુબાજુ જોવા મળતી અને 1 કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિઓની યાદી બનાવો. તો 5 એક્ટિવિટી તમારે લખવાની છે જે 1 કલાકમાં પૂરી થઈ જતી હોય, 1 કલાકથી વધારે સમય ન લગાડે તેવી. તો કે ચિત્ર દોરી, રંગ પૂરવામાં, ગુજરાતીનો એક પાઠ વાંચવામાં, નાસ્તો બનાવવામાં, ઘરની સફાઈ કરવામાં, રમત રમવામાં, એ બધા 1 કલાકની અંદર પૂરી થઈ જાય પ્રવૃત્તિ. તો એ નામ લખી નાખજો. તમારા ઘરે રાત્રિ ભોજન બનાવતા કેટલો સમય લાગે છે? તો 1 કલાકથી વધારે કે 1 કલાકથી ઓછો? હવે રાતનું આપણે ભોજન બનાવીએ તો સ્વાભાવિક છે કે ઘરના 3, 4, 5 જેટલા સભ્યો છે એનું પૂરેપૂરું ભોજન બનાવવું હોય તો 1 કલાકથી વધારે સમય લાગે. તો તમારા ઘરની વાત છે બરાબર, તો તમારે ગમે તે એક ટીક કરવાનું છે અથવા રાઇટ કરી નાખજો. તમારા પપ્પાને પૂછો કે તેઓ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે છે? જેટલા મમ્મી ઝડપથી બનાવે છે, મમ્મી દરરોજ બનાવતી હોય એટલે મમ્મીને દરરોજની પ્રેક્ટિસ હોય, જ્યારે પપ્પાને દરરોજની પ્રેક્ટિસ હોય નહીં, એટલે મમ્મી જેટલી ઝડપથી બનાવી શકતા નથી. તો હા ઉપર ચોકડી અને ના ઉપર રાઈટ. હવે 1 કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થાય છે? તો ત્યાં લખો ખો ખો, દોડ, ઊંચી કૂદ, બેડમિન્ટન, તરવું, એ બધી જે રમત છે એ 1 કલાકથી ઓછા સમયમાં પૂરી થાય છે. ફૂટબોલની મેચ કેટલા સમયમાં પૂર્ણ થાય છે? તો તમે ફૂટબોલ જોતા હોય ક્યારે ટીવી ઉપર તો તમને ખબર હોય કેટલા સમયમાં પૂરી થાય છે? તો કે 90 મિનિટમાં પૂર્ણ થાય. કેટલા મિનિટમાં? તો કે 90 મિનિટમાં પૂર્ણ થાય. હવે તમારે 1 મિનિટની પ્રવૃત્તિઓ કરવાની છે અને પેજ નંબર 40 ઉપર તમારે તે કરી ઘડિયાળનો સમય જોઈ અને લખવાનું છે. આગળના વિડીયોમાં આપણે પેજ નંબર 42 થી
પાર્ટ થ્રીમાં પેજ નંબર 42 વધારે આગળ સમજશું. ત્યાં સુધીમાં આ પેજ 40 નંબરની એક્ટિવિટીમાં 40 ઉપરની એક્ટિવિટી તમારે કરવાની છે. અને હા, તમારે ઘડિયાળ સામે રાખી અને ઘડિયાળમાં જુદા જુદા સમય પ્રમાણે કાંટા ગોઠવતા શીખવું જરૂરી છે અને ઘડિયાળનો સમય જોતા પણ શીખવું જરૂરી છે. આ ચેપ્ટરમાં ઘડિયાળનો સમય તમને જોતા આવડે એ ખાસ મહત્ત્વનો છે. નમસ્તે.